नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। आपणे बे वीडियो लेक्चर अत्यार सुधी पूरा कर्या, एमां आपणे चेप्टर नंबर 1 संबंध अने विधेय में एक एक अने अनेक एक विधेय विषे आपणे समझा, एना केटलाक आपणे उदाहरण शीख्या। हवे आजे आपणे त्रीजो शब्द समझवा प्रयत्न करीशुं। त्रीजु विधेय जे आपणे आप्युं छे व्याप्त विधेय। आजे व्याप्त विधेय हुं तमने समजावुं छुं अने एनी अंदर पछी अमुक उदाहरण एवा आपीश के एक एक अने व्याप्त होय, अनेक एक अने व्याप्त होय, एवा अलग अलग प्रकारना तमने उदाहरण आपीने समजावुं छुं। बराबर, हवे समजीए आपणे अत्यारे व्याप्त विधेय। व्याप्त विधेय उदाहरण आपू छू, समझो। f n થી e fx = 2x, આનું આજ ઉદાહરણ આપું છું। અહીંયા આગળ થોડો ફેરફાર કરું છું, જે આપણે શીખી ગયા છીએ f n થી n fx = 2x। F n થી E, E એટલે અંગ્રેજીમાં કહેવાય ઇવન નંબર। ઇવન નંબર એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા। બરાબર, જોજો અહીંયા x ની કિંમત આપણે n માંથી મૂકી આપણે x ની જગ્યાએ 1 મૂકો, 2, 2 મૂકો, 4, 3 મૂકો, 6 આપણો જે આરએફ થશે 2 4 6 ક્લિયર। તમે અહીં ધ્યાનથી જુઓ, તમારો જવાબમાં જો 2 4 6, આપણે 11મા ધોરણમાં ગણને લખવા માટેની આપણી આ યાદીની રીત કહેવાય। આપણે બીજી એક રીત શીખ્યા હતા ગુણધર્મની, તો આ જ વસ્તુને જો ટૂંકમાં લખવું હોય તો આપણી પાસે આ રહ્યો E એટલે ઇવન નંબર, આ રીતે પણ લખી શકાય। એટલે અહીં આગળ શું થયું, તમારી પાસે આ વિધેયનો વિસ્તાર અને તમારો જે સહપ્રદેશ છે તે, તો આ બંને શું થયા, સરખા। એટલે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ તમારી પાસે કેવા આવ્યા, અહીં આગળ સરખા આવ્યા। બરોબર, હવે જો જો આ જ વસ્તુ આપણે અહીં કરવાની છે, તો અહીં આગળ શું છે, ગણતરી તો આની આ જ છે, આપણો આરએફ પણ આનો આ જ છે જો, પણ અહીંયા શું થશે, તમારી પાસે આપણો આરએફ આ છે 2 4 6 આનો આ જ દાખલો છે, ખાલી અહીંયા સહપ્રદેશ અલગ અલગ મેં મૂક્યા છે। જોજો ક્યાં ફેરફાર થઈ જાય છે, તો આપણી પાસે જે આરએફ આવ્યો 2 4 6 અને એ સહપ્રદેશ કયો છે, એન, એન માં તો બધી આવે, બધી એટલે કઈ ધન પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પણ આવે ને અયુગ્મ પણ આવે। તો અહીં આગળ તમારી પાસે આ જે જવાબ આવ્યો એ સહપ્રદેશ જેટલો થશે નહીં, આટલો ફેર છે જો આ બેડા। અહીંયા જે જવાબ આવ્યો તમારી પાસે એ જવાબ અને સહપ્રદેશ બંને કેવા થયા, સરખા। અહીંયા જે જવાબ આવ્યો આપણી પાસે એ અને સહપ્રદેશ સરખા થતા નથી। તો વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાય, વ્યાપ્ત વિધેય એટલે ઓન ટુ ફંક્શન, આપણે એ સમજાવ્યું। હવે વ્યાપ્ત વિધેય તમને પરફેક્ટ સમજાવું, તો અહીંયા આગળ તમારી પાસે વિસ્તાર અને સહપ્રદેશ સરખા થયા એટલા માટે આને કયું વિધેય કહેવાય, વ્યાપ્ત વિધેય। કયું વિધેય કહીશું આપણે એને, વ્યાપ્ત વિધેય। એટલે વ્યાપ્ત વિધેયની આ પહેલી મોસ્ટ આઈએમપી શરત, આ રીત નંબર 1 છે, ધ્યાનથી સમજજો। તો વ્યાપ્ત વિધેય માટે હંમેશા વિસ્તાર અને સહપ્રદેશ કેવા હોવા જોઈએ, સરખા। એટલે જો વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ જાય તો લખી જ નાખવાનું કયું વિધેય છે, વ્યાપ્ત વિધેય છે। જ્યારે અહીં આગળ જુઓ વિસ્તાર અને સહપ્રદેશ સરખા થતા નથી, તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા ન થાય એટલે અહીંયા શું લખીશું આપણે, માટે વ્યાપ્ત વિધેય નથી। પડી ગઈ સમજણ, એટલે વ્યાપ્ત માટેની વાત થઈ ગઈ, વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ,
तो ज आपणे व्याप कही शकीए। आ मे बे उदाहरण आप्या छे, बन्ने मा मे तमने आ पहेली रीत समजावी व्याप्त विधेय। एक एक अनेक एक व्याप बद्दामां बब्बे रीतो छे, आपणे क्यारे कई रीत एप्लाय करवानी छे आपणे जाते नक्की करीशुं। पछी आगळ जेम जेम भणता जईशुं एम आपणने समजण पड़ती जशे अने एम ख्याल आवतो जशे के कया दाखलामां आपणे कई रीत एप्लाय करवानी छे, बराबर। हवे आमां हुं तमने बीजी रीत आपुं छुं, बराबर। रीत नंबर बे, आ आपणी रीत नंबर एक छे। ए नीचे एटला माटे लखतो नथी, तमने कदाच देखाय नहीं एटला माटे मैं अहीं आगळ जग्या हुं एडजस्टमेंट कर्युं छे, बराबर। અને પછી એ પ્રમાણે આમાં રીત નંબર 2 આવશે પાછી। હવે રીત નંબર 2 ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે આ રીત નંબર 2 જે આપણે ગણીશું એ આપણને ક્યાં કામમાં આવશે, તો આના પછી એક ચોથું વિધેય જો આપણે શીખવાનું છે। મેં તમને કીધું તું, યાદ છે તમને લોકોને, કયું કીધું તું? પ્રતિવિધેય, ઇન્વર્સ ફંક્શન। તો એ ઇન્વર્સ ફંક્શન માટે તમને વ્યાપ્ત વિધેયની રીત નંબર 2 ફરજિયાત આવડવી જોઈએ, બરાબર। તો જુઓ ધ્યાને, પહેલી શરત, પહેલું વાક્ય ધ્યાનથી સમજજો, હું લખું છું એ શરત જોજો। ધેર એક્ઝિસ્ટ, આ સંકેત આપણે પહેલા વિડિયો લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ છે। ધેર એક્ઝિસ્ટ વાય બિલોંગ્સ ટુ ઈ, સાંભળજો ધ્યાનથી। આપણે 11માં માં શીખ્યા હતા આ x ની કિંમતો અને આ એનો જવાબ મળે છે, બરાબર। આ જે જવાબ મળ્યો એને શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય। શું કહેવાય? પ્રતિબિંબ। 1 નું પ્રતિબિંબ 2, 2 નું પ્રતિબિંબ 4, ઇમેજ। પ્રતિબિંબ એટલે શું કહેવાય? ઇમેજ। 3 નું પ્રતિબિંબ 6, અને આપણે ઊંધુંય સમજાવ્યું કે 2 નું પૂર્વ પ્રતિબિંબ 1 છે, 4 નું પૂર્વ પ્રતિબિંબ 2 છે, 6 નું પૂર્વ પ્રતિબિંબ 3 છે। લંધાઓ તો પૂર્વ પ્રતિબિંબ કહેવાય અને સીધા જાઓ તો પ્રતિબિંબ કહેવાય। એટલે આમાં વ્યાપની અંદર આપણે હવે ઊંધું આવવાનું છે। એટલે હવે તમને ખબર પડવી જોઈએ કે 11માં માં આપણે ધ્યાન રાખ્યું હોત તો આપણને અત્યારે આ બધી વસ્તુ સહેલી લાગે, બરાબર। તો જો આ પહેલી શરત, વ્યાપ્ત માટેની આ પહેલી શરત, ફિક્સ જ છે એટલું વાક્ય, ધેર એક્ઝિસ્ટ વાય, અહીંયા તમારે જે સંકેત લેવો એ લઈ શકાય, x લેવાનો નહીં, કારણ કે તમારી રકમ સેમાં આપેલી છે x માં। y belongs to સહપ્રદેશ, આ સેમાંથી લેવાનો? હંમેશા સહપ્રદેશ માટે। તો સહપ્રદેશ આપણો અહીં કયો છે? e છે। e એટલે કેવી સંખ્યા? યુગ્મ સંખ્યા। કેવી સંખ્યા? યુગ્મ, બરાબર। there exists y belongs to e k j થી આ શરત fx બરાબર y થાય। શું થાય? fx બરાબર y થાય, બરાબર। તો હવે fx શું છે તમારી પાસે? 2x, બરાબર। તો fx ની જગ્યાએ 2x લખો અહીંયા આગળ, 2x બરાબર y। x ની કિંમત શોધો, x ને સૂત્રનું કર્તા બનાવો, તો x બરાબર શું થયું તમારી પાસે? y ભાગ્યા 2। હવે ચેક કરો, ધ્યાનથી સમજજો હવે વસ્તુ, આ y તમારે સમાથી લેવાનો છે, e માંથી। e એટલે શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા। ચલો મૂકવાની શરૂઆત કરીએ, અહીંયા પહેલા 2 મૂકો અહીંયા, તો 2 ભાગ્યા 2 જવાબ કેટલો આવ્યો? 1, ખાલી લખું છું એમ। ચલો 4 મૂકો, 4 ભાગ્યા 2 કેટલો જવાબ આવ્યો? 2। 6 મૂકો, યુગ્મ સંખ્યા લેવાની જે ધન યુગ્મ, 6 મૂકો, 6 ભાગ્યા 2 શું આવ્યો જવાબ? 3। 8 મૂકો, 8 ભાગ્યા 2 શું આવ્યો જવાબ? 4। ડેશ 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 આવશે કે નહીં આવી રીતે? તો આ જે તમારી પાસે જવાબ આવ્યો એટલે કે x ની કિંમતો, જે x નો જે જવાબ આવ્યો, જવાબ તમને પ્રદેશમાં મળવો જોઈએ। સેમાં મળવો જોઈએ? પ્રદેશમાં। એટલે તમે અહીંયા y યુગ્મ લો છો એટલે ભાગાકાર 2 વડે કરો એટલે તમને ક્રમિક ધન પ્રાકૃતિક સંખ્યા મળી જાય, અને એ ક્રમિક ધન પ્રાકૃતિક સંખ્યા એ જ આપણો પ્રદેશ જોઈએ। એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું, x ની તમને જે પણ કિંમત મળે એ સેમા મળવી જોઈએ? પ્રદેશમાં। સેમા મળવી જોઈએ? પ્રદેશમાં। અને આ તમે y લો છો એ સેમાથી લો છો? સહપ્રદેશમાંથી। એટલે તમારી પાસે આજ આ લખવાની કોઈ જરૂર નથી, આ તો માત્ર તમને સમજાવ્યું। એટલે x બરાબર શું આવ્યું? y / 2 બિલોંગ્સ ટુ શું આવવું જોઈએ? પ્રદેશ। એટલે જો આ થાય તો જ અહીંયા લખી શકાય
માટે વ્યાપ્ત વિધેય છે. એટલે આ વ્યાપ્ત વિધેય માટેની આ પહેલી રીત અને આ રીત નંબર બે. અને આ રીત આપણે જનરલી ઇન્વર્સ ફંક્શન પ્રતિવિધેય શીખીશું એમાં કામમાં આવશે. હવે અહીંયા જો રીત નંબર બે ફરીવાર આની આ જ રીતે કરવાનું છે અહીંયા આગળ પણ. એટલે આ સ્ટેપ આટલું તો કોમન છે. જોજો અહીંયા આગળ ફરીવાર there exists y belongs to n. પણ આ n આપણો શેમાંથી છે? સહપ્રદેશમાંથી છે. કારણ કે આપણે ઈ હતો ને અહીંયા આગળ, અહીં સહપ્રદેશ ઈ હતો તો અહીંયા સહપ્રદેશ કયો છે? n છે. બરાબર. પછી આનો વાંચ k j થી fx બરાબર y થાય. ક્લિયર? ચલો fx નો આન્સર 2x. 2x બરાબર y. x બરાબર શું મળ્યું? y / 2. હવે આ y તમે શેમાંથી લો છો? n માંથી છો. n એટલે કેવી સંખ્યા? ધન પરાકૃતિક સંખ્યા. તો પહેલા એકડો મૂકો, 1 ભાગ્યા 2 થાય. બગડો મૂકો તો 2 ભાગ્યા 2 1 થશે. ઓકે, ચલો 3 મૂકો તો 3 ભાગ્યા 2 થશે ને. એટલે કહેવાનો મારો મતલબ શું છે? આ y તમે n માંથી લો છો તો n માંથી લઈએ તો જ્યારે એકી સંખ્યા મૂકીશું ત્યારે ભાગાકાર થશે નહીં. ખાલી બેકી સંખ્યા મૂકીએ તો જ ભાગાકાર થવાનો છે. તો પછી એકી સંખ્યા લેતા ભાગાકાર થશે નહીં. એટલે માનો કે 1 દૂતીયાંશ આવ્યો, 3 દૂતીયાંશ આવ્યો, 5 દૂતીયાંશ આવ્યો, તો એ જવાબ તમને આ પ્રદેશ n માં આવે નહીં. અહીંયા શું હતું તમારી પાસે? અહીં જો કે અહીં બેકી સંખ્યા લેતા હતા તમે. એટલે બેકી સંખ્યા લેતા હતા એટલા માટે બે, એ બેકી સંખ્યા તો બે વડે વિભાજ્ય છે. એટલા માટે તમારી પાસે અહીં આગળ સમસ્યામાં મળી ગયો પ્રદેશ n માં આવી ગયો તમારો જવાબ. પણ અહીંયા આગળ તમે જે y ની કિંમત લો છો એ n માં જ લો છો, એટલે યુગ્મ પણ હોય ને અયુગ્મ પણ. તો પછી યુગ્મ મૂકીએ ત્યારે કોઈ વાંધો નહીં આવે, પણ અયુગ્મ મૂકીએ ત્યારે આપણને અહીં આગળ કિંમતો પ્રદેશમાં મળતી નથી. એટલે અહીંયા શું લખવાનું? ડઝ નોટ બિલોંગ્સ ટુ n. પડી સમજણ? તો માટે વ્યાપ્ત વિધેય નથી. પડી ગઈ સમજણ? આ વ્યાપ્ત વિધેય માટેની રીત નંબર 1, કિંમત મૂકીને સીધું ચેક કરો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય તો વ્યાપ્ત વિધેય કહેવાય. અહીંયા આગળ વિસ્તાર અને સહપ્રદેશ સરખા થતા નથી એટલે વ્યાપ્ત વિધેય નથી. હવે રીત નંબર 2. ઓકે, તો રીત નંબર 2 માં આપણે આ રીતે સમજાવ્યું છે. વ્યાપ્ત છે, વ્યાપ્ત નથી. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો હું તમને અલગ અલગ ઉદાહરણ આપું છું. હમણાં અત્યારે આપણે વ્યાપની ચર્ચા કરી, હવે થોડીક આગળ વાત કરીએ. એક એક વિધેય હોય અને વ્યાપ્ત પણ હોય એનું આ એક ઉદાહરણ લઉં છું. એક એક હોય, વ્યાપ્ત ન હોય એનું આ એક ઉદાહરણ. એક એક ન હોય, વ્યાપ્ત હોય એનું એક ઉદાહરણ. આપણે બધા ઉદાહરણની ચર્ચા કરી જ ગયા છીએ, ખાલી આ ફરી એકવાર બધું યાદ કરાવી દઉં છું. પછી એક એક પણ ન હોય અને વ્યાપ્ત પણ ન હોય એવું એક ઉદાહરણ છે આ. એટલે આ ચાર ઉદાહરણની હું તમારી જોડે ચર્ચા કરું છું. બરાબર, જોઈ લેજો ફરી એકવાર. એક એક હોય અને વ્યાપ્ત પણ હોય. બરાબર, ચલો પહેલા એક એક હોય. ઓકે, તો એમાં રીત નંબર 1, એક એક હોય એમાં રીત નંબર 1 આપણે સમજાયું હતું. આપણો આ દાખલો રહ્યો આ રહ્યો f n થી e f x બરાબર શું છે? 2x. તો રીત નંબર 1 માં આપણે શું સમજાયું હતું? ડાયરેક્ટ કિંમતો મૂકવાની. x ની કિંમત n માંથી મૂકો. f1 જવાબ 2, f2 જવાબ 4, f3 જવાબ 6, ડેશ ડેશ ડેશ. આવી ગયું ભિન્ન કિંમતો ભિન્ન જવાબ. બરોબર, તો અહીંયા શું વાક્ય લખવાનું કીધું હતું? એવરી x1 x2 બિલોંગ્સ ટુ n પ્રદેશ. x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. જો x1 અને x2 અલગ અલગ હોય તો એના જવાબ પણ તમને કેવા મળશે? અલગ અલગ. બોલો ક્લિયર અહીં સુધી? આપણી એક એક માટેની પહેલી રીત. રીત નંબર 2, બીજી રીત. કઈ રીત આપી દી આપણે બીજી રીતમાં? એવરી x1 x2 આનું સમાનાર્થી પરિણ
x1 x2 belongs to n pradesh, fx1 बराबर fx2, clear? fx1 बराबर fx2, चलो fx1 आ गया, fx बराबर 2x है, fx1 बराबर શું થશે તમારી પાસે 2x1, અહીંયા શું થશે તમારી પાસે 2x2, બોલો 2 કેન્સલ, x1 બરાબર x2, હવે કયું માટે એક એક વિધેય છે, એટલે એક એક વિધેય માટેની આપણી આ બે રીત આવી ગઈ, અને આ દાખલાની હમણાં જ આપણે આ જ વિડિયો લેક્ચરમાં શરૂઆતમાં ચર્ચા કરી, વ્યાપ્ત વિધેય છે એમાં મેં તમને બંને રીત સમજાવેલી છે, એટલે ખબર પડી ગઈ તમને, એટલે આ જે મેં ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ કયું છે, એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય, બોલો ક્લિયર અહીં સુધી, ચલો હવે કયું ઉદાહરણ આપું છું, એક એક હોય વ્યાપ્ત ન હોય, બરાબર, પણ અહીંયા જો n થી n કરી નાખ્યું છે મેં, આટલો જ ફેરફાર મારે ખાલી અહીં કરવાનો છે, આમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, એક એક તો છે સાબિત કરવાનું જ છે આપણે, એક એક હોય એટલે આનો આ દાખલો ગણવાનો રહ્યો પાછો, બરોબર, હવે વ્યાપ્ત ન હોય તો વ્યાપ્ત ન હોય એ દાખલો તો હમણાં જ આપણે અહીંયા સમજાવ્યો હતો, સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું, એક એક હોય એમાં તો આની આ જેટલું જ ગણવાનું ફરી વાર, બરોબર, બંને રીતે પ્રમાણે ગણી શકો તમે, અને વ્યાપ્ત ન હોય તે હમણાં આપણે આગળ સમજાવ્યો જ છે, કારણ કે આપણે વ્યાપ્ત હોય ને વ્યાપ્ત ન હોય એવા બે ઉદાહરણ સમજાવ્યા હમણાં આપણે શરૂઆતમાં, એટલે આ જે ઉદાહરણ આવ્યું તમારી પાસે એક એક હોય વ્યાપ્ત ન હોય, પડી ગઈ સમજણ, બે ઉદાહરણમાં ખ્યાલ આવ્યો, હવે આપણે કોની ચર્ચા કરવાની, એક એક ન હોય, એક એક ન હોય એટલે એને કહેવાય અનેક એક વિધેય, કયું વિધેય કહેવાય, અનેક એક વિધેય, એક એક ન હોય પણ વ્યાપ્ત હોય, બરાબર, તો જુઓ જરા આપણે એની ચર્ચા કરીએ, ચાલો એક એક ન હોય, બરાબર, આ રહ્યું ઉદાહરણ જુઓ, એક એક ન હોય વ્યાપ્ત હોય, એફ આર થી ઝેડ, એફ એક્સ બરાબર એફ આર થી ઝેડ, એફ એક્સ બરાબર ચોરસ કૌંસમાં એક્સ, આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ છે આપણે, ચોરસ કૌંસમાં એક્સ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ફ્લોર ફંક્શન, કયું, ફ્લોર ફંક્શન, બરાબર, ચલો હવે આમાં પહેલા એક એક માટેની વાત કરીએ, તો આની અંદર આપણે વાત થઈ ગઈ હતી એક એક વિધેયમાં માત્ર એક જ રીતે દાખલો આ થશે, પહેલી રીતે કિંમત મૂકીને ચેક કરીએ, ચલો મેં લીધા -3.2, આપણે સંખ્યા રેખા દોરીને વાત થઈ હતી, સંખ્યા રેખા દોરીએ -3 અને -4, -3.2 આની વચ્ચે આવે તો મેં શું શીખવાડ્યું હતું, ડાબી સાઈડ નો પૂર્ણાંક લેવાનો, એટલે આનો જવાબ કેટલો આવ્યો -4, આવી જ રીતે હું માનો કે -3.5, તો 3.5 પાછા આની વચ્ચે જ આવવાના છે, એનો પણ જવાબ કેટલો આવવાનો -4, બે ભિન્ન કિંમત, જવાબ કેવો આવ્યો, સરખો, ઓકે, જવાબ સરખો આવ્યો તમારી પાસે, નહીં વાક્ય લખવાનું, એવરી x1 x2 બિલોંગ્સ ટુ r, x1 અને x2 તમે અલગ અલગ લીધા પણ તમને જવાબ કેવો મળે છે, fx1 બરાબર fx2, જવાબ સરખો મળે છે, એટલે આને એક એક વિધેય કહેવાય નહીં, તો આપણે આને કયું વિધેય કહીશું, અનેક એક વિધેય, અનેક એક વિધેય છે, બે રીતે લખાય, કાં તો એવું લખો એક એક વિધેય નથી, અને કાં તો પછી એવું લખો અનેક એક વિધેય છે, બંને એક જ થયું, ઓકે, પણ આને મારે હવે વ્યાપ્ત સાબિત કરવાનું છે પાછું, વ્યાપ્ત વિધેય માટે આપણે શું આપી દીધી રીત નંબર 1 માં, વ્યાપ્ત નું હેડિંગ આપલો, તો આમાં આપણે પહેલી રીત માં શું કીધું હતું આપણે, તો કે સાહેબ વિધેય નો વિસ્તાર, તો આપણે હજુ આ બે જ કિંમતો માટે ગણતરી કરી છે, લો અહીંયા બીજી કિંમત મૂકીને બતાવ, લો અહીંયા ચલો 5.6, ચલો 5.6 કોની કોની વચ્ચે આવે, સંખ્યા રેખા દોરો 5 અને 6 ની વચ્ચે, તો આનો જવાબ શું થશે તમારી પાસે 5, ચલો 5.9, તો પણ શું જવાબ આવે 5, એટલે તમે અહીં ખાસ માર્ક કરો, તમારી પાસે જે પણ જવાબ આવવાની એ માત્ર ને માત્ર શું આવવાનો, પૂર્ણાંક સંખ્યા, જવાબમાં ક્યાંય અપૂર્ણાંક આવશે નહીં, અને તમારો અહીં આગળ સહપ્રદેશ કયો છે, પૂર્ણાંક સંખ્યા, જો તમે ડાબી બાજુની શૂન્યની ડાબી બાજુની સંખ્યા લેશો તો ઋણ પૂર્ણાંક મળશે, 0 અને 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લેશો તો જવાબ 0 મળશે,
પછી બાજુ જમણી બાજુ જશો તો તમને કિંમતો કેવી મળશે જવાબમાં ધન મળશે એટલે કહેવાનો મતલબ શું છે કે અહીં આગળ તમારી પાસે જે વિસ્તાર આવશે એ વિસ્તારમાં પૂર્ણાંક સંખ્યા જે આપણો સહપ્રદેશ છે એ જ મળશે એટલે RF બરાબર શું થઈ ગયું Z એટલે માટે કયું વિધેય છે વ્યાપ્ત વિધેય છે આમાં બીજી રીત વ્યાપની શક્ય નથી એટલે આપણે ગણી શકીએ નહીં ખ્યાલ આવી ગયો એટલે આપણી પાસે અહીં આગળ આ જે ત્રીજું ઉદાહરણ આપ્યું કે સાહેબ વિધેય એક એક ન હોય અને વ્યાપ્ત હોય તો એક એક ન હોય એમાંય આપણે આ એક જ રીત કરી છે વ્યાપ્ત ન હોય વ્યાપ્ત હોય એમાં પણ આપણે એક જ રીત કરી છે બરોબર આમાં બીજી રીત શક્ય નથી જે વિશિષ્ટ પ્રકારના આવા ફંક્શન એટલે વિધેય આવશે ને એમાં બીજી રીત ઘણા બધા દાખલામાં શક્ય નહીં બને બરોબર એટલા માટે આપણે શક્ય હોય ખરી પણ આપણે એમાં આટલું ડિટેલમાં જવાની અત્યારે જરૂર નથી ક્લિયર અહીં સુધી ઓકે હવે ચોથું ઉદાહરણ આ પણ આપણે પહેલા જ વિડિયો લેક્ચરમાં સમજાવી દીધું છે ફરી આવશે આ તો એક એક ન હોય વ્યાપ્ત પણ ન હોય બરાબર એક એક પણ ન હોય અને વ્યાપ્ત પણ ન હોય તો હવે આપણે એ ઉદાહરણ લઈને સમજીએ ચાલો F Z થી Z fx બરાબર શું આપ્યું છે x સ્ક્વેર બરાબર ચલો યાદ કરાવી દો ફરીવાર સમજાવેલું છે રીત નંબર 1 કિંમત મૂકો ચલો 0 મૂકીશું તો 0 1 મૂકીશું તો 1 માઈનસ 1 મૂકીશું તો પણ 1 આવશે જુઓ આવ્યો એટલે વાક્ય લખીશું ડેશ 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 કરી દેવાય એવરી x1 x2 બિલોંગ્સ ટુ z ડોમેન ઓફ f પ્રદેશ અપ્રદેશ સરખા છે કિંમતો ભિન્ન લીધી પણ જવાબ તમને કેવા મળે છે સરખા fx1 બરાબર fx2 તો પછી આને એક એક વિધેય કહેવાય નહીં એક એક વિધેય નથી અથવા તો અનેક એક વિધેય છે આમાં આપણે બીજી રીત પણ કરવી હોય તો કરી શકાય આપણે એ પણ સમજાવેલી છે રીત નંબર 2 એવરી x1 x2 બિલોંગ્સ ટુ z ડોમેન ઓફ f fx1 બરાબર fx2 ક્લિયર ચલો fx1 નો જવાબ શું થશે અહીંયા આગળ x1 સ્ક્વેર અહીંયા શું થશે x2 સ્ક્વેર વર્ગમૂળ લો ચાર શક્યતા કીધી હતી યાદ છે તમને આપણે પહેલા જ લેક્ચરમાં આ વસ્તુ સમજાવી હતી જો આ રીતે બરાબર એટલા માટે આને એક એક વિધેય કહેવાય નહીં ક્લિયર ચલો વ્યાપ્ત માટે તો વ્યાપ્ત માટે આપણે રીત નંબર 1 પહેલા વિચારીએ વ્યાપ રીત નંબર 1 ઓકે જોઈએ ચલો તો તમારે વ્યાપની પહેલી રીતની શરત શું છે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ તો અહીં વિસ્તારમાં તમારી પાસે શું આવશે માત્ર અને માત્ર ધન સંખ્યા જ આવે છે જો તમે ગમે તે કિંમત મૂકો કિંમત તો વર્ગ કરવાનો છે ને વર્ગ આવે એટલે સંખ્યા ધન થઈ જાય એટલે તમારો આરએફ જે આવશે માત્ર ને માત્ર ધન સંખ્યા આવશે અને તમારો સહપ્રદેશ કયો છે અહીં આગળ ઝેડ તો ઝેડમાં તો ધન આવે ઋણ આવે ને શૂન્ય અહીં આવે તો આમાં જવાબમાં તમારા જવાબમાં ક્યારે ઋણ સંખ્યા તો આવશે નહીં એટલે અહીંયા શું લખવાનું સીધું જ આરએફ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ સહપ્રદેશ આવ્યું અહીં સુધી માટે વ્યાપ્ત વિધેય નથી વ્યાપ્ત વિધેય નથી એમ જગ્યાએ તમે લખશો અવ્યાપ્ત વિધેય છે તો પણ ચાલશે બરોબર હજુ વ્યાપમાં હું તમને બીજી રીતે મેથડ સમજાવું છું બરોબર જોજો આ એક સેટ પૂછી નાખું છું અહીંયા આગળ ચલો રીત નંબર 2 વ્યાપ્ત માટે આ જ મોસ્ટ આઈએમપી મેથડ છે બરોબર ઇન્વર્સ ફંક્શન માટે આપણે જોઈશે શું કીધું તો ધેર એક્ઝિસ્ટ y બિલોંગ્સ ટુ z સહપ્રદેશ સહપ્રદેશ z માંથી એક સભ્ય તમારે લેવાનો શરત શું છે fx બરાબર y થાય હવે fx શું છે તમારી પાસે x વર્ગ fx એટલે x વર્ગ મૂકી દો અહીંયા y y તમે સેમાંથી લો છો z માંથી z એટલે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે ઓકે ચલો વર્ગમૂળ લઈએ x બરાબર શું આવ્યું √y
હવે ઉદાહરણ આપું, ધ્યાનથી સમજજો. ધારો કે મેં y બરાબર 0 લીધા, ચલો y બિલોંગ્સ ટુ z છે, y ની કિંમત 0 લીધી, તો 0 નું વર્ગમૂળ 0 થઈ જશે. 1 લો, y બિલોંગ્સ ટુ z છે, 1 લઈએ તો 1 નું વર્ગમૂળ 1 નીકળશે. ચલો 2 લો અહીંયા આગળ, તો અહીંયા 2 લીધા તો 2 નું વર્ગમૂળ નીકળશે નહીં, કારણ કે આ જે જવાબ આવે ને તમારે સેમાં આવવો જોઈએ, પ્રદેશમાં આવવો જોઈએ. સેમાં આવવો જોઈએ? પ્રદેશમાં. હજુ બીજું સમજાવું, ઉદાહરણ લો -5 લઈએ. ચલો અહીંયા મૂકો -5, તો -5 અહીંયા આગળ આવે તો -5 નું ઋણ સંખ્યા નું તો વર્ગમૂળ નીકળે નહીં. તો ઘણાને યાદ આવે 11મું ઉદાહરણ કે સાહેબ ઋણ સંખ્યા નું વર્ગમૂળ તો આપણે કાઢતા હતા, પણ એ સંકર સંખ્યામાં કાઢતા હતા. બરાબર, આપણે સંકર સંખ્યાની વાત નથી, આપણે જે પણ વર્ગમૂળ નીકળે સેમાં આવવું જોઈએ, ઝેડમાં આવવું જોઈએ. એટલે આ કિંમત તમને પ્રદેશમાં મળતી નથી. બરોબર, માટે વ્યાપ્ત વિધેય નથી. બોલો, ફરી સમજાવું. એટલે મેં તમને આ ચારે ચાર પ્રકારના અલગ અલગ ઉદાહરણ આપી અને સમજાવ્યું. બરોબર, હજુ બીજા ઘણા બધા દાખલા છે એક એક અને વ્યાપ્ત વિધેય અને એક એક વિધેયના, હજુ એકાદ બે વિડીયો લેક્ચર આપણા એમાં જશે, એના પછી હું તમને પ્રતિવિધેય વિશે સમજાવીશ.